ચાલો બાળકો, લર્નિંગ ક્લાસીસ ની ચેનલ માં તમારા બધા છોકરાનું સ્વાગત છે. આપણે ધોરણ 5 ના ગણિત ગમત ની શરૂઆત માં પહેલું પ્રકરણ રાષ્ટ્રીય ફળ કેરી વિશે જોયું, બરાબર. એના બે પાર્ટ આપણે બે વિડિયો બનાવી લીધા છે, બરાબર. જો તમારે જોવા હોય તો હું અહીંયા લિંક મૂકું છું, બરાબર. જોઈ લેજો વિડિયો, ત્યાર પછી આપણે જે આગળ કન્ટિન્યુ કરતા હતા ત્યાંથી આપણે આજે શરૂઆત કરીશું. ચાલો, શું કે છે? તો કે આટલું છે, અહીંયાથી આપણે કન્ટિન્યુ કરવાનું છે. કેરીનો રસ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? મહિલા આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ છે, એ કેરીનો રસ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. ગૃહ ઉદ્યોગ એટલે શું? ઘરે બેઠા ઉદ્યોગ કરી શકે એવું, કે કેરીનો રસ તૈયાર કરીને વેચવાનો ને એવી રીતે. તે માટે તેઓ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી. ગત વર્ષ દરમિયાન તેઓએ 74,000 રૂપિયા બચાવેલા હતા. આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાના રોકાણની જરૂર પડશે એની ગણતરી કરે છે એ લોકો. આ કામ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવી. હવે એના માટે યાદી તો બનાવવી પડે ને. આપણે કંઈક નાનકડું કંઈક કામ કરવું તો આપણે પહેલા લિસ્ટ બનાવી છીએ, બરાબર. બર્થડે, ધારો કે કોઈક તમારો બર્થડે હોય ને, સેલિબ્રેટ કરો તો આપણે કેમ લિસ્ટ બનાવી છીએ કે કેટલો ખર્ચો થશે, બરાબર. કેક આવશે તો કેટલા છોકરા આવશે, કેટલો ખર્ચો થશે, કેવી કેક લેવી પડશે, નાસ્તામાં શું લેશે એનો ખર્ચો કેટલો થશે, રિટર્ન ગિફ્ટ આપશે એનો ખર્ચો કેટલો થશે, બરાબર. બર્થડે નું પછી કોઈના લગ્ન હોય તમારા ઘરમાં તો કેમ ફેમિલી મેમ્બર્સ બધા ભેગા થઈને ખર્ચો નું લિસ્ટ તૈયાર કરે, કે એસ્ટિમેટ તૈયાર કરે છે કે લગ્નમાં કેટલો ખર્ચો થશે, આમ તેમ એવી રીતે. આ તો મોટી વાત છે, આખો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની વાત છે, તો એના માટે તો એસ્ટિમેટ કાઢવું જ પડે. તો એના માટે એ લોકો કામ શરૂ કરતા પહેલા કઈ કઈ વસ્તુ જોઈશે અને એનો શું શરૂઆતમાં કઈ વસ્તુ ખરીદવી પડશે અને ખર્ચો કેટલો થશે એના માટે એ લોકો એક કોષ્ટક બનાવે છે. ચાલો જોઈએ આપણે, જો આ રહ્યું કોષ્ટક. કઈ કઈ વસ્તુ જોશે? તો કે પેલું લખ્યું છે મિક્સર ને ગ્રાઇન્ડર. એક પ્રતિ વસ્તુના ભાવ અહીંયા આપ્યા છે. જો એક વસ્તુનો ભાવ આપ્યો છે કે 3,000 રૂપિયા એક મિક્સરના છે. એ લોકોને જોશે કેટલી? તો કે એક જ જોશે, બરાબર. એક મોટું હોય તો વાંધો ના આવે. તો ખર્ચ કેટલો થશે? 3,000 નો એક છે તો એક જ જોશે, એટલે 3,000 ગુણ્યા એક, એટલે 3,000 રૂપિયા થયો. પેલા અહીંયા લખી નાખવાનું. પછી કે છે કેરી રસ સાચવવા માટે. હવે બનાવી તો લીધો, મિક્સચરમાં કાઢી લીધો, હવે એને સાચવવા માટે, એને સ્ટોર કરવા માટે થર્મોકોલ ફ્રીઝ બોક્સ એક જોઈ. જોયું છે તમે થર્મોકોલ ફ્રીઝ બોક્સ કેવું હોય છે? તો ઈ 2,000 રૂપિયાનું એક આવે છે. અહીંયા જે ભાવ આપ્યો છે એક વસ્તુનો ભાવ આપ્યો છે, સમજી લેજો. 2,000 રૂપિયા એક વસ્તુનો ભાવ છે. તો ઈ એમ કે છે કે આ તો 20 બોક્સ જોશે. એક બોક્સમાં થોડો કઈ બધો રસ સમય, તો 20 બોક્સ જોઈ. તો 2,000 ગુણ્યા 20 કરશી એટલે કેટલા આવ્યા? તો કે 40,000 રૂપિયાનો તો ઈ ખર્ચો થઈ જશે. ત્યાર પછી શું જોશે? તો કે મોટા તપેલા જોશે. હવે મમ્મી તમે ઘરે રસ બનાવતા તમે જોયું હશે મમ્મીને તપેલીમાં રસ બનાવે, પણ આ તો આખો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનો છે તો એના માટે તો કેવડા મોટા તપેલા જોઈએ રસ કાઢવા માટે? તો મોટા તપેલા 1,000 રૂપિયાનું એક આવે છે. તો કે એવા 4 તપેલા જોશે. તો 1,000 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા આવે? 4×4 4,000 રૂપિયા. તો એનો ખર્ચો થશે 4,000. પછી કહેશે એક ટ્રે જોશે અને એક છરી જોશે. કેરી સુધારવા માટે છરી તો જોઈ ને, છાલ ઉતારવા માટે. તો એનો ખર્ચો 300 રૂપિયા પ્રતિ વસ્તુ છે. તો એવી 20 જોશે એટલે શું? બધા ભેગા મળીને એકી સાથે કામ કરી શકે. 20 છરી હોય તો એક હોય તો કેવી પહોંચાય? તો 300×20 કરી એટલે 6,000 આવશે, બરાબર. તો 6,000 રૂપિયા એનો ખર્ચો. પછી કહેશે એક મોટી ડોલ જોશે. તો 75 રૂપિયાની ધારો કે એક ડોલ હોય તો એવી 20 ડોલ જોશે. તો કેટલો ખર્ચો થશે? 1,500 રૂપિયા. હવે શું કે છે કે જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય, બરાબર. પહેલા તો આપણે એ જોઈ લઈએ કે ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચ કેટલો. જો આ ભૂલાઈ ગયું તો શું કરવાનું? તો કે જેટલા ખર્ચ આવ્યો એ બધા એનો પ્લસ કરીને સરવાળો કરી નાખવાનો. સરવાળો કરશો તમે સાઈડમાં અહીંયા પાછો પહેલેથી નીચે એકમ દશક 100 છે એ બરાબર એવી રીતે આવી રીતે નીચે નીચે લખી અને સરવાળો કરશો એટલે 54,500 રૂપિયા ટોટલ બધો ખર્ચો એમાં આવી ગયો. હવે આગળ શું કે છે કે જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન કેરીના વજનના 1/3 જેટલું થાય છે. કેમ કે શું કામ? તો કે છાલ ને ગોટલા ની બધું તો આપણે કાઢી નાખીએ ને, તો ગણવાનું ન હોય. રસ કેટલો નીકળે? રસનું વજન કેટલું થાય? 1/3 જેટલું થાય છે, બરાબર. તો તેમણે એક મહિનામાં 6,000 કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. કે આપણે 6,000 કિલો કેરી એક મહિનામાં લેશી અને એનો રસ આપણે બનાવશી એવું એ લોકોએ પ્લાન, અત્યારે હજી તો એ લોકોએ પ્લાનિંગ કર્યું, બરાબર. તો એક મહિનામાં કેટલો મેંગો પલ્પ એટલે કે કેટલો કેરીનો રસ તૈયાર કરી શકશે એ લોકો? તો શું કરવાનું? તો કે 6,000
ગુણ્યા એક તૃતીયાંશ જેટલો જ રસ નીકળવાનો છે, એટલે એને ગુણ્યા એક તૃતીયાંશ કરવાના. છેદ ઉડે ત્રણ એક ત્રણ, ત્રણ દુ છ, ત્રણ મીંડા ઉપર એમ ને એમ, એટલે કે 2000 કિલોગ્રામ રસ તૈયાર થશે. બરાબર, બાકીનો તો નીકળી જવાનો છાલ ને ગોટલા, નહીં તો ગણાશે નહીં. સમજાણું? શું કર્યું? 83 માં ઈંડી ગુણાકાર કર્યો. ચાલો આગળ. મધુબેન પેલા 6 કિલોગ્રામ કેરી માટે ગણતરી કરે છે કે કેરીની ખરીદવા માટેની રકમ કેટલી છે, તો કે 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, 1 કિલોગ્રામના 15 રૂપિયા. તૈયાર મેંગો પલ્પ રસ એટલે કે કેરીનો રસ વેચવા માટેની કેટલી રકમ નક્કી કરી, તો કે 1 કિલોગ્રામ આપણે 70 રૂપિયા રાખશી, અને જો કેરી ખરીદી હોય તો 1 કિલોગ્રામે 15 રૂપિયા રાખશી, એવી રીતે લોકોએ નક્કી કર્યું. આપણે 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ છીએ તો આપણને ખાલી જગ્યા કિલોગ્રામ કેરીનો રસ મળે, તો શું કરવાનું? 6 કિલોગ્રામ એટલે 6 ગુણ્યા એક તૃતીયાંશ તો નીકળી જાય છે, એટલે ગુણ્યા એક તૃતીયાંશ એટલે કે 2 કિલોગ્રામ જ આપણને રસ મળશે, બાકીનું તો કેમાં નીકળી જાય? છાલ ગોટલામાં. 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ, હવે 6 કિલોગ્રામ કેરી માટે કેટલી રકમ ચૂકવવી પડે છે, તો કે 6 ગુણ્યા શું ભાવ રાખ્યો છે? 1 કિલોગ્રામનો 15 રૂપિયા. તેવી 6 કિલોગ્રામ હોય તો 6 ગુણ્યા 15 કિલોગ્રામ એટલે કે 90 રૂપિયા ચૂકવવા પડે છે. ત્યાર પછી 2 કિલોગ્રામ તૈયાર કેરીનો રસ વેચતા મળતી રકમ, તો 1 કિલોગ્રામના 70 રૂપિયા એ લોકોએ નક્કી કર્યા છે. તો 2 કિલોગ્રામ વેચવી હોય તો 2 ગુણ્યા 70 કરવાના, એટલે કેટલો આવશે? 140 રૂપિયા મળે છે અને 2 કિલોગ્રામના. તેથી જો 6 કિલોગ્રામ કેરીમાંથી મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર થાય તો આપણને કેટલી રકમ મળે? તો કે 140 મળ્યા હતા, એમાંથી આ 90 રૂપિયા 6 ના બાદ કરી નાખવાના, એટલે કે 50 રૂપિયા મળે. સમજાણું? 140 રૂપિયા 2 કિલોગ્રામના મળ્યા હતા, એમાંથી 90 બાદ કરી નાખવાના. ત્યાર પછી જો આપણને 6000 કિલોગ્રામ કેરી લઈને કેરીનો રસ તૈયાર કરીએ તો આપણને 1 મહિનામાં કેટલી રકમ મળે? ખાલી જગ્યા ગુણ્યા 1000. તો શું કરવાનું? આ 6 કિલોગ્રામ કેરીમાંથી કેટલી રકમ મળી? 50 મળી આપણને. તો એમ કે છે કે 1 મહિનામાં કેટલી મળે? તો 50 ગુણ્યા 1000 કરવાના, એટલે કેટલી મળે? 50,000 રૂપિયા મળે આપણને 1 મહિનાની અંદર. આટલી રકમ મળે જો આપણે આ ભાવ રાખીએ તો. આ તો ખાલી લોકો એસ્ટિમેટ કાઢ્યું. બરાબર, કે આવી રીતે આપણું નફો કે નુકસાન જે થાય આવી રીતે આપણું વેચાણનું આખું કોષ્ટક થાય. બરાબર, અને આ જે કોષ્ટક હતું એ ખર્ચાનું કાઢ્યું, કે આ ખર્ચાનો એસ્ટિમેટ આપણો આવી રીતે થાય, આવી રીતે બધો પ્લાન કર્યો પેલા એ લોકોએ. ત્યાર પછી શું કે છે? બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ ખુશ છે, દરેક જણ સારો નફો કરી શકશે તથા દરેક મહિલા તેમણે કલે કામ માટે મહેનતાણું પણ મેળવશે. હવે અનિતા, મેં પણ બીજી ગણતરી કરી શોધ્યું કે, હવે એક બેન એમ કે છે કે મેં બીજી રીતે જોયું છે કે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડશે. હવે ભાઈ, રસ તો કેવો ઠંડો ઠંડો હોય તો કેવી મજા આવે ખાવાની, તો બરફ તો જોઈએ જ. તો કહેશે કે દર મહિને 1500 કિલોગ્રામ બરફ જોશે અને એનો ભાવ 1 કિલોના 2 રૂપિયા છે. બરફના કેટલો ભાવ છે? 2 રૂપિયા છે. હવે એના માટે પહેલા મહિનાનો ખર્ચો ગણવો પડશે. તો માસિક ખર્ચ ગણો, 1500 રૂપિયા × 2 એટલે કેટલો થાય? 3000 રૂપિયા થશે. પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું જોશે. બરાબર, પેકિંગ તો કરવું પડે, રિક્ષા ભાડું જોઈએ ડિલિવરી કરવા માટે, તો એ 3000 રૂપિયા કે છે. તો તેથી કેરી ખરીદવાનો અને તૈયાર મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ વેચવાનો કુલ માસિક ખર્ચ કેટલો થાય? જો ખરીદવાનો પછી ત્યારથી લઈને કેરીનો રસ વેચવાનો કુલ ખર્ચ કેટલો થાય? તો કે 6000 આપણે અહીંયા જોયું હતું, કેમ ગયું? 6000 કિલોગ્રામ આવ્યું. 6000 કિલોગ્રામ કેરી લેવાની છે. બરાબર, એટલે 6000 × 15 સેના કહ્યા હતા આપણે? તો કે અહીંયા લખ્યું છે કે કેરી ખરીદવા માટેની રકમ 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, એટલે કે 6000 × 15 કરીએ તો 90,000 થાય. બરાબર, હવે શું કે છે? 90,000 તો આવ્યા, પણ એમાં બીજા બે ખર્ચા કયા પ્લસ થયા? એક તો બરફનો અને બીજો રિક્ષા ભાડું, તો એ બે એમાં પ્લસ કરી નાખવાનું, એટલે કે ટોટલ 96,000 જેવો આપણો ખર્ચો ટોટલ થાય, એમાં બધું આવી ગયું. બરાબર, તો મધુબેન કે છે કે અરે કેટલું સરસ, આપણી આ ગણતરીથી ખબર પડે છે કે દર મહિને આપણી બેંક 44,000 રૂપિયા કમાશે. હવે કોક કહેશે કે શું કામ, કેવી રીતે 44? તો કે 50,000 જે આપણને 1 મહિનામાં મળતી રકમ મળી હતી, બરાબર, એમાંથી આ બે ખર્ચા આપણે બાદ કરી નાખીએ. કયા બે ખર્ચા? બરફના અને પેકિંગ ખર્ચના, એટલે કે 6000 બાદ કરી નાખીએ, એટલે નફો કેટલો મળે આપણને? 44,000 આપણી બેંક કમાશે. સમજાણું? થોડી કટપટી ગણતરી છે. બરાબર, એટલે પૂરું ધ્યાન દેવું પડે એમ હતું. સમજાણું કેવી રીતે થયું? પેલા શું કર્યું એ લોકોએ? આખો ખર્ચાનો એક્સપેન્સીસ કેટલો થાય છે એનો આખો કોષ્ટક તૈયાર કર્યું, પછી વેચાતી રકમ કે આપણે આ કિંમત રાખશી તો આટલું વેચાણ થશે, આટલો નફો મળશે, એના માટે બનાવ્યું.
પછી બીજા ખર્ચા છે એડ કર્યા, ત્યાર પછી જે નફો મળે છે એ જોયો તો કે 44,000 બેંક છે એ કમાશે. બરાબર, ચાલો અહીંયા આ સાથે જ આપણું સરસ મજાનું એવું કેરીનું એવું મસ્ત મજાનું ચેપ્ટર છે અહીં પૂરું થાય છે. બહુ બધાના મોઢામાં પાણી આવ્યા આખા ચેપ્ટરમાં. બરાબર, તો હવે અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. તમે બધા ખૂબ સરસ રીતે ભણ્યા હશે એવી હું આશા રાખું છું. બરાબર, ચાલો તો હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે જોશી આપણા આગલા વિડીયોમાં. ત્યાં સુધી લર્નિંગ ક્લાસીસની ચેનલને રજા આપો. થેન્ક યુ.